मुझे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। हेलो विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल नी अंदर आपनो हार्दिक स्वागत छे। हूँ छू संजय जामकिया। आपणे अगरना लेक्चर नी अंदर बात करता था कि विषय सामाजिक विज्ञान प्रकरण नंबर एक नी अंदर चालो आपणे इतिहास जाणीए। पर आपणे आ प्रकरण नी वात करता हता तो एमां आपणे काले जोयुं हतुं के कई रीते आपणे इतिहास ने जाणी शकीए कि इतिहास आपने कई कई घटनाओं थी वाकेफ करे छे। एना विषय ने अपने प्रस्तावना स्वरूपे माहिती जोई थी। तो कि पहलाना बने नी अंदर के इतिहास कोने कहेवाय एना विषय ने अपने माहिती काले मेळवी थी अपने। अने ए पण आपणे जोयुं तो कि प्राचीन समय नी अंदर जे माहिती के जे घटनाओं बनेली छे ए अत्यारे आपने कई रीते जाणवा मळे। तो आपणे जोयुं हतुं के क्यांक पुस्तकों लखेला होय, कोई ताड़पत्र उपर, कोई भोजपत्र उपर लखेला होय, कोई अभिलेखों उपर लखेला होय के कोई सिक्काओ छे तो सिक्काओ उपर पण लखेलू होय के कोई राजा विषेनी माहिती लखेली होय, एमना जीवन विषेनी माहिती लखेली होय, एमना वीरता विषेनी माहिती लखेली होय के पछी एमनी जे संस्कृति हती एना विषेनी माहिती लखेली होय, तो आ बधी आपणे जे इतिहास छे से ए आना ऊपरथी आपणे जाणी शकीए छीए के कोई पुस्तको, ताड़पत्रो, अभिलेखो, शिलालेखो के पछी सिक्काओ द्वारा आपणने एनी माहिती मळे छे। अने का पछी ઘણી બધી એવી વસ્તુઓ હોય કે જે આપણે ઉત્ખનન કરી અને એમાંથી માહિતી પ્રાપ્ત કરતા હોય છે કે આ કેટલા વર્ષ જૂની વસ્તુ છે, કોઈ પ્રાણીઓના હાડકા મેળા હોય તો એને પણ પ્રક્રિયા કરી અને એ પણ નક્કી થઈ શકે કે આ કેટલા વર્ષ જૂના છે। બોલે તો આ રીતે આપણે ઇતિહાસ જે છે આપણે જાણી શકીએ છીએ। તો ઇતિહાસ જાણવાના ઘણા બધા સ્ત્રોતો છે, બોલે તો આપણે એવા જ આજ સ્ત્રોતો વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો કે આપણે જોઈએ તો કે ઇતિહાસ જાણવાના સાધનો કે સ્ત્રોતો, ઇતિહાસ જાણવા માટે આપણે કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે કે ઇતિહાસ કે પ્રાચીન સમયની અંદર બનેલી ઘટનાઓ ક્યાં ક્યાં લખેલી હોય છે, બરાબર, એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો જોઈએ તો કે પહેલું છે એમાં તાળપત્ર અને ભોજપત્ર, તાળપત્ર અને ભોજપત્ર ઉપર લખાણો પ્રાચીન સમયની અંદર લખવામાં આવતા હતા। તો કે તાળપત્ર કોને કહેવાય, તો એટલે કે તાળપત્ર એટલે કે તાળના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો કે લખવામાં આવે, બરાબર, તાળના વૃક્ષના પર્ણ એટલે કે પાંદડા ઉપર, તાળનું પાંદડું ઘણો સાઇઝમાં થોડું મોટું હોય તાળનું પાંદડું, બરાબર, એ પાંદડા ઉપર લખાણ લખવામાં આવતું કે એ સમયની જીવનશૈલી વિશે કે રાજાના જીવન વિશેની માહિતીઓ જે છે એ તાળપત્ર ઉપર લખવામાં આવતું। તો એ તાળપત્ર શું છે, તો કે તાળનું વૃક્ષનું એક પાંદડું છે, તાળનું વૃક્ષનું એક પાંદડું છે જેના ઉપર લખાણો લખવામાં આવતા હતા કે ઇતિહાસ લખવામાં આવતો હતો। ત્યાર પછીનો બીજો શબ્દ છે ભોજપત્ર। તો ભોજપત્ર એટલે શું, તો કે હિમાલયમાં થતા ભુર્જ, હિમાલયની અંદર થતા ભુર્જ નામનું વૃક્ષ હતું, ભુર્જ નામનું વૃક્ષ, તો એ વૃક્ષની પાતળી આંતરછાલ, ભુજની પાતળી આંતર, નાની એવી છાલ, અંદરની આંતરછાલ જે હોય, બોલો, આપણે વૃક્ષની છાલ ઉતેરી મોટી તો એમાં વચ્ચેથી નાની એવી પાતળી છાલ ઉતરે, તો એ છાલ ઉપર લખવામાં આવતું હતું એને ભોજપત્ર કહેવામાં આવે છે। વૃક્ષની, ભુર્જ નામના વૃક્ષની આંતરછાલ ઉપર લખવામાં આવેલા હસ્તપ્રતોને કે લખાણોને
भोजपत्र कहेवामां आवे छे। बराबर, ભુજના વૃક્ષની પાતળી છાલ ઉપર લખવામાં આવેલા લખાણોને ભોજપત્ર કહેવામાં આવે છે, હસ્તપત્ર એટલે કે લખાણો। ત્યાર પછી જોઈએ તો કે તેમાંથી ભાષાને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે, તો કે આ તાળપત્ર અને ભોજપત્ર ઉપરથી શેની શેની માહિતી મેળવીએ, તો કે ભાષા વિશેની। तो ई प्राचीन समय नी अंदर राजा महाराजाओं की कई भाषाओ थी, स्वाभाविक है कि दरेक राज्य की अलग अलग भाषाओ जैसे ये बोलाती थी। बोलो, कोई संस्कृत हो, कोई तमिल हो, तो यी अलग अलग भाषाओ जैसे ये बोलाती थी। बीजू एनी जीवन जीववानी पद्धति, ए पोताना राज्य नी अंदर पोतानी जे जीवनशैली थी એ જીવનશૈલી વિશે પણ નોંધ લખતા। દાખલા તરીકે આપણે જોઈએ તો હડપણ સંસ્કૃતિ, તો એ હડપણ સંસ્કૃતિની જીવન પદ્ધતિ કેવી હતી, તો કે એની અલગ જ સંસ્કૃતિ જોવા મળતી હતી। એટલે માટે આપણે ભારતની અંદર પણ એવી વિવિધ સંસ્કૃતિ જે છે જોવા મળે છે, એટલે એની જીવન પદ્ધતિ પણ જે છે એ જાણકારી મેળવી શકાય છે। તાળપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે। ભારતના પ્રાચીન યુગ વિશે, પહેલાનો સમય પ્રાચીન યુગ એટલે કે પહેલાના સમય વિશેની આપણને માહિતી મળે છે। પ્રાચીન યુગ વિશે આપણે તાળપત્ર અને ભોજપત્ર ઉપર લખાણો લખવામાં આવેલા હોય તો એના ઉપરથી માહિતી મેળવી શકાય છે કે આ કયા સમયનું લખાણ છે, કયા સમયની અંદર આ તાળપત્ર કે ભોજપત્ર ઉપર લખાણ લખવામાં આવ્યું છે એના વિશેની માહિતી મેળવી અને આપણને એવું નક્કી થઈ શકે છે કે પ્રાચીન યુગની અંદર આ તાળપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરવામાં આવતો હતો। આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે, હજી આવી જે લખાણો છે આવા એ બધા લખાણો હજી પણ ઘણી બધી જગ્યાએ જોવા મળે, મંદિરોની અંદર કે પછી કોઈ સંગ્રહાલયોની અંદર હોય કે મઠોની અંદર હોય, એ ત્યાં આવા હજી લખાણો જે છે એ જોવા મળતા હોય છે। તો કે કેવા કેવા લખાણો હોય છે, તો કે કવિતાઓ લખવામાં આવેલી હોય, નાટકો લખવામાં આવતા, વાર્તાઓ લખવામાં આવતી, મહાકાવ્યો પણ હોય, તાળપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે। તો કેવી કેવી માહિતી તાળપત્ર અને ભોજપત્ર ઉપર મળી આવેલી હોય, તો કે ભાષા અને જીવનશૈલીની, કવિતાઓ, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો વગેરેની માહિતી જે છે એ તાળપત્ર અને ભોજપત્ર ઉપર લખાયેલી મળી આવી છે। તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે, પોથી એટલે કે એક પુસ્તક બનાવીને પણ એને રાખેલી છે, એક એની પુસ્તક બનાવીને પણ એનું રાખેલું છે, તો જેમાં ધાર્મિક રીતિરિવાજો હોય, આપણી ધાર્મિક પરંપરાઓ, ધાર્મિક માન્યતાઓ, બરાબર, સામાજિક માન્યતાઓ હોય, આપણી જીવન જીવવાની પદ્ધતિઓ, જીવન જીવવાની શૈલી જોવા મળતી હોય, આપણી માન્યતાઓ હોય કે સમાજની પરંપરાઓ હોય, બરાબર, સામાજિક માન્યતાઓ હોય, રાજાઓની જીવનશૈલી વિશેની પણ નોંધ લખેલી હોય, રાજાએ કરેલા પરાક્રમો વિશે, એમને કરેલા લોકકલ્યાણના કાર્યો હોય કે એમણે જે યુદ્ધો કરેલા છે એની વિશેની માહિતી હોય, એટલે આખા જીવન વિશેની માહિતી પણ એમાં રજૂ કરેલી હોય, એટલે કે રાજા જ્યાંથી જન્મે છે ત્યાંથી લઈ અને મૃત્યુ પામે છે ત્યાં સુધીની રાજાની માહિતી હોય, એટલે કે રાજાના જીવનશૈલી વિશે, ઈ સમયના વિજ્ઞાન વિશેની માહિતી હોય, ઈ સમયના શિક્ષણ વિશેની માહિતી હોય, ત્યાર પછી દવાઓ, આયુર્વેદિક દવાઓ, ઈ સમયે તો આધુનિક દવાઓ હતી નહીં, આયુર્વેદિક દવાઓનો વધારે ઉપયોગ થતો, ત્યાર પછી ઈ સમયની અંદર પ્રાણીઓ વિશેની મોટા પ્રમાણમાં માહિતી મળી આવે છે। તો આ બધું શેના ઉપર લખાણો હોય, તો કે તાળપત્ર ઉપર લખાણ કરવામાં આવેલું છે ને એ માહિતી આપણને મળે છે। તો આ તાળપત્ર અને ભોજપત્ર દ્વારા આપણને ઇતિહાસની જાણકારી પ્રાપ્ત થાય છે।
તાળપત્ર ઉપર અથવા તો ભોજપત્ર ઉપર લખવામાં આવેલા લખાણોને આપણે ઇતિહાસની જાણકારી પ્રાપ્ત થાય છે। હવે ત્યાર પછી આપણે શિલાલેખો અને અભિલેખો વિશેનો અભ્યાસ કરીશું।